જેતપુર સોમનાથ સૂચિત બાયપાસનો વિરોધ દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે જુનાગઢના વડાલ પાસેથી બાયપાસ પસાર થઈ રહ્યો છે જોકે લોકોને સૂચિત બાયપાસ મંજૂર નથી બાયપાસને કારણે અહીંના ખેડૂતોની અઢારસો વીઘા જેટલી જમીન કપાતમાં જાય છે આથી આ વિસ્તારની મહિલાઓએ વિરોધ દર્શાવવા રક્ત ટપકતો પત્ર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો છે પત્રમાં મહિલાઓએ બહેનોની જમીન ન લેવાની વિનંતી કરી છે પત્રના માધ્યમથી મહિલાઓએ કહ્યું છે કે નરેન્દ્રભાઈ તમારી બહેનો પર આફત આવી પડી છે અને આફતને ટાણે ભાઈએ બહેનની વહારે આવવું જોઈએ મોદી સાહેબે ચૂંટણી પહેલા એવી એક વાત કરી હતી કે મારી બેન પંદર પૈસાનો એક પોસ્ટકાર્ડ લઈને પણ જો મને કાગળ લખશે તો આ વીરો એની વારે આવશે મારી ગુજરાતની બેન કોઈ દુઃખી નહીં થાય એની જગ્યાએ અત્યારે ચારસો પત્ર અમે લખ્યા બધી બહેનોએ અમારી રજૂઆત કરી જેમાં બાર તો વિધવા બહેનો છે છતાં પણ એમને એના ઉપર એ બિલકુલ એટલે બિલકુલ ધ્યાન નથી આપ્યું

જોકે મહિલાઓને ન્યાય આપવાને કે તેમની વાત સાંભળવાને બદલે પોલીસે તેમની પર લાઠીઓ વરસાવી હતી મહિલાઓએ લોહીથી પત્ર લખવા લોહી એકત્ર કર્યું હતું અને પત્ર લખાયા બાદ એકાદ બોટલ જેટલું લોહી પડ્યું હતું આથી વધેલું લોહી શાસ્ત્રોક્ત વિધિથી જૂનાગઢ બાયપાસ પર જમીનમાં દાટવામાં આવશે ખેડૂતોનું કહેવું છે કે જેમ સીતાજીએ જમીનમાંથી નીકળી રાવણની લંકાનો નાશ કર્યો હતો તેમાં મહિલાઓ પણ ગુજરાતમાં ચાલતા રાવણ રાજને ખતમ કરશે આજરોજ અમારી એકસો એક ખેડૂત પુત્રીઓ પોતાના બ્લડથી મોદી સાહેબને પત્ર લખી રહી છે અને આ વધેલા બ્લડને અમે શાસ્ત્રોક્ત વિધિથી જ્યાં હાઈવે પસાર થવાનો છે ત્યાં અમે એ બ્લડને શાસ્ત્રોક્ત વિધિથી દાટીશું અને જેમ ઇતિહાસ પુનરાવર્તન પામે છે ઋષિઓના લોહીથી જેમ જાનકી પેદા થઈ અને રાવણ અને સુરપણખાનો જેમ નાશ થયો છે એમ આ આ અમારા ખેડૂત પુત્રીઓના બ્લડથી ચોક્કસ રાવણ અને સુરપણખાનો નાશ થશે જુનાગઢ જિલ્લામાં ઘણા સમયથી બાયપાસનો વિરોધ થઈ રહ્યો છે જોકે આ મુદ્દે સરકાર કોઈ નિર્ણય કરતી નથી કે તે દિશામાં કોઈ કાર્ય કરતી હોય તેવું હાલના તબક્કે જણાતું નથી પરંતુ ખેડૂતો બાયપાસ માટે જીવના ભોગે પણ જમીન આપવા તૈયાર નથી દિલીપ મોરી વીટીવી જુનાગઢ